રોજ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ સવાલ અહીં આખરે એ છે કે તથ્ય પટેલ આ ડાટલા કાંડ કરતો છતાં પણ તે ક્યારે કાયદાના હાથે કેમ ના ચડ્યો? તો તેનો જવાબ છે પોલીસ બેડાના જ કેટલાક અધિકારીઓ સાથે તેની મિલીભગત. જી હા, સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ પોલીસ બેડામાંથી જ કેટલાક સ્ટાફના એક મેમ્બર જે છે તે તથ્યની આ કાળી કરતૂતોને છુપાવવામાં તેની મદદ કરતા હતા. શું છે વધુ વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. અમદાવાદમાં અકસ્માત સર્જીને 10 લોકોને કચડી નાખનાર કરોડપતિ નબીરામાં પોલીસની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે. 4 દિવસમાં એવી ઘટનાઓ બની છે જેમાં ખાખી વર્દીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તથ્ય પટેલને છાવરવામાં આવી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે એક પોલીસ ઓફિસરનું નામ ચર્ચામાં છે. કરોડપતિ નબીરા તથ્ય પર સૌથી મોટો ખુલાસો એવો છે કે સિંધુ ભવન રોડ પર સર્જેલા અકસ્માતની ઘટનામાં તથ્યને બચાવવામાં એક DYSPની મોટી ભૂમિકા સામે આવી છે. 3 જુલાઈએ નબીરા તથ્ય પટેલે બેદરકારીપૂર્વક થાર હંકાવીને કેફેની દિવાલ તોડી અકસ્માત સર્જ્યો હતો, જેમાં હોટેલ માલિક સાથે સમાધાન કરવામાં એક DYSPની ભૂમિકાનો ખુલાસો થયો છે. એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે. જોકે થાર કારથી દિવાલ તોડવા મુદ્દે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતાં કેસ દાખલ થયો ન હતો, ત્યારે સિંધુ ભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ફરિયાદ ન થવા દેવામાં સૌરાષ્ટ્રના એક DYSPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા એ છે કે સિંધુ ભવનના કેફે અકસ્માતમાં તથ્ય પટેલ ભેરવાયેલ હતો ત્યારે તેના કાકા મોન્ટુ પટેલે આ DYSPને ફોન લગાવ્યો. તેથી આ અધિકારીએ લાગતા વળગતા અધિકારીઓને ફોન કરીને તેમને કેફે મોકલ્યા, જ્યાં કેફેના માલિકને સમાધાન માટે સમજાવાયો, જેથી કેફેના માલિકે કોઈ ફરિયાદ ન કરી. પરંતુ જો આ અકસ્માત પર ઢાંક પીછોડો ન કરાયો હોત તો ઇસ્કોનનો અકસ્માત ન સર્જાયો હોત. તથ્ય પટેલ કેસમાં સરકાર અને પોલીસ પીણું સંકેલવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. તથ્ય પટેલ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે તે બધું ગોલમાલ જેવું છે. ચર્ચા છે કે તથ્ય પટેલ અને તેના મિત્રોને બચાવવામાં આવી રહ્યા હોય, તથ્ય પટેલનું પાપ ઢંકાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ચર્ચા છે કે તથ્ય પટેલના કાકા મોન્ટુ પટેલ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે, તેઓ તથ્ય પટેલને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આમ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. અકસ્માત સર્જીને 10 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારના બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલું જ નહીં, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાયો હતો. બીજી બાજુ પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી નહોતી લીધી. ત્યારે ચર્ચા ઉઠી છે કે રાજકીય વગ અને પૈસાના કારણે માલતુજાર પરિવારના સંતાનો સતત આવા કામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.